नमस्कार दर्शक मित्रों, હું છું પિનલ. સુરત ચેનલના સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. આજથી રાજ્યની સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની ઓનલાઈન શરૂઆત. સુરતમાં યુવાનો કોરોના ભૂલ્યા. ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો માસ્ક વગર ક્રિકેટ રમતા નજરે ચડ્યા. લાજપોર જેલમાંથી સિવિલ લવાયેલા કેદીનું મોત. પોસ્ટમોર્ટમ વગર લાશ સોંપતા વિવાદ. કંઈક અજુગતું બન્યું હોવાનો પરિવારનો આક્ષેપ. યુવાની મિત્રો સાથે જાહેરમાં હુકો પીધા બાદ ખંજરથી કાપી કેક. નિયમોની કરી એસી ટેસ્ટ. લિંબાયતના મોડેલ ટાઉન પાસે દબાણ ખાતાના કર્મચારી પર હુમલાનો પ્રયાસ. યુવકને પકડી દબાણ ખાતાના વાહનમાં ભારે જહેમતે બંધ કર્યો. અને સુરતમાં ચોમાસા જેવો માહોલ. સુરત સહિત ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા સતત ત્રીજા દિવસે પણ વરસાદ પડ્યો. વધુ સમાચાર વિગતવાર. સુરત સહિત રાજ્યની સ્કૂલોમાં આજે ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ગયું છે. વેકેશન પૂર્ણ થતાં આજે સોમવારથી સ્કૂલો ફરીથી શરૂ થઈ છે. સ્કૂલોમાં વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે. નવું શૈક્ષણિક વર્ષ તો શરૂ થયું, પરંતુ અભ્યાસ તો ઓનલાઈન જ ચાલશે. તમામ વિદ્યાર્થીઓએ ઘરેથી જ ભણવાનું રહેશે, જ્યારે સ્કૂલોમાં શિક્ષક, આચાર્ય અને અન્ય કર્મચારીઓ હાજર રહેશે. સુરત સહિત રાજ્યભરની સ્કૂલોમાં આજે સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. શૈક્ષણિક વર્ષ નવું છે, પરંતુ અભ્યાસની પદ્ધતિ ગત વર્ષની જેવી જ રહેશે. કોરોનાના કારણે શિક્ષણ પર અસર પડી છે, જેના કારણે ગત વર્ષે સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન જ ભણાવવામાં આવ્યા છે, ત્યારે હવે આ વર્ષની શરૂઆત પણ ઓનલાઈન શિક્ષણથી જ થઈ છે. સરકાર દ્વારા જ્યાં સુધી ઓફલાઈન વર્ગ શરૂ કરવા મંજૂરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી ઓનલાઈન વર્ગ જ ચાલુ રહેશે. શાળા સંચાલકના જણાવ્યા અનુસાર આજથી ફરી સ્કૂલો શરૂ થઈ છે, ત્યારે તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. સરકારની SOP પ્રમાણે જ સ્કૂલો શરૂ થઈ છે. સ્કૂલોમાં સેનિટાઇઝેશન કરવામાં આવ્યું છે. સ્કૂલમાં આવતા શિક્ષકો અને કર્મચારીઓનું બોડી ટેમ્પરેચર ફરજિયાત રોજ થર્મલ સ્કિનિંગથી ચેક કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર હજુ પણ 1 મહિના જેટલો સમય વિદ્યાર્થીઓને ઓનલાઈન જ ભણાવવામાં આવશે. કોરોનાના કેસ કાબૂમાં આવશે તે બાદ 50% વિદ્યાર્થીઓની હાજરી સાથે વર્ગ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવશે. આ પહેલા 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં આવી હતી, જેને પગલે ધોરણ 10 અને 12 PG અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી હતી, તેમજ ધોરણ 9 થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9 થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8 ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂરું શરૂ કરવાની જાહેરાત કરી હતી. સુરતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે, પરંતુ તેની સાથે જ હવે લોકો બેદરકાર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો માસ્ક વગર ક્રિકેટ રમતા નજરે ચડ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે. સુરતમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી હતી. એક તબક્કે રોજના રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા હતા, પરંતુ હવે સુરતમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે. લોકોની સંપૂર્ણ તકેદારીઓ રાખવા તંત્ર સતત અપીલ કરી રહ્યું છે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા રહેલી હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. પરંતુ સુરતમાં હજુ પણ લોકો બેદરકારી દાખવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સરથાણા વિસ્તારમાં યુવાનો માસ્ક વગર ક્રિકેટ રમતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે લોકોની આવી બેદરકારી હજુ પણ ભારે પડી શકે છે. લોકો હજુ પણ સંપૂર્ણ તકેદારીઓ રાખે તે ખૂબ જ જરૂરી બન્યું છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને અહીં ક્રિકેટ રમી રહ્યા છે, જેમાં કોરોના ગાઈડલાઇન્સનો ભંગ થઈ રહ્યો છે, ત્યારે લોકો આવી બેદરકારી બિલકુલ ન રાખે તે ખૂબ જ જરૂરી બન્યું છે. થોડા દિવસ પહેલા આ જ ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા માટે એકત્ર થયા હતા. પોલીસને જાણ થતાની સાથે જ PCR વાન જ્યારે ગ્રાઉન્ડ પર ગઈ હતી ત્યારે નાસભાગ મચી ગઈ હતી. એક તરફ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા રહેલી છે, ત્યારે ત્રીજી લહેરને લઈને તંત્ર સજાગ થઈ ગયું છે. ખાસ કરીને બાળકો સંક્રમિત થઈ શકે તેવા અહેવાલો મળી રહ્યા છે.
જેને લઈને તંત્ર દ્વારા નર્સિંગ સ્ટાફથી લઈને તબીબો સાથે બેઠકો કરવામાં આવી રહી છે અને તૈયારીઓ અગાઉથી જ કરવામાં આવી રહી છે। ત્યારે લોકોની આવી બેદરકારી ભારી પડી શકે છે અને કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે। સુરત સેન્ટ્રલ લાજપોર જેલમાંથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લવાયેલા કાચા કામના કેદીનું સારવાર દરમિયાન મોત થયા બાદ લાશ પોસ્ટમોર્ટમ વગર સોંપી દેવાતા વિવાદ ઉભો થયો છે। પુત્ર સાથે કઈ અજુગતું બન્યું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે, જ્યારે સિવિલના તબીબ મૃતક કેદીની જામીન મળી ગયા હતા અને તેના પરિવારના સભ્યોએ જ પોસ્ટમોર્ટમ માટે ના પાડી હોવાનું જણાવી રહ્યા છે। એસએમસી આવાસમાં રહેતા રૂપેશ ઉર્ફે શનિ ધર્મેન્દ્ર દુબે ગત તારીખ 30 મે દારૂના કેસમાં ઉધના પોલીસના હાથે પકડાયો હતો। ત્યારબાદ ગત તારીખ 31 મે તેને સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયો હતો। દરમિયાન જેલમાં તેની તબિયત બગડતા ગત તારીખ 3 તેને સિવિલમાં દાખલ કરાયો હતો। ત્યારબાદ 5 મે બપોરે સારવાર દરમિયાન રૂપેશનું મોત નીપજ્યું હતું। સિવિલના એમઆઈસીયુ વિભાગનો તબીબોએ તેનું મૃત્યુનું કારણ આપી પોસ્ટમોર્ટમ કર્યા વગર લાશ પરિવારને સોંપી દીધી હતી। જાણકારોના કહેવા મુજબ આ પ્રકારના કેસમાં પોસ્ટમોર્ટમ કરાવવું અનિવાર્ય હોય છે, પરંતુ સિવિલમાં લાશ પોસ્ટમોર્ટમ પર વગર સોંપી દેવાતા કશુંક રંધાયું હોવાની ગંધ આવી રહી છે। બીજી બાજુ પરિવાર રૂપેશની અંતિમ વિધિ કરી ચૂક્યા છે। પોસ્ટમોર્ટમ વગર રૂપેશનો મૃતદેહ સોંપનારા મેડિસિન વિભાગના યુનિટ હેડ ડોક્ટર રાજીવ પંચાએ જણાવ્યું હતું કે માનસિક વિભાગ બાદ તેને મેડિસિન વિભાગમાં લવાયો હતો। તેને 105 સુધી તાવ હોવા સાથે શ્વાસમાં પણ તકલીફ હોય એમઆઈસીયુમાં દાખલ કરાયો હતો। રૂપેશનું મોત થયું તે પહેલા પોલીસે જામીનના કાગળો આપી તેને નોર્મલ દર્દી તરીકે ગણવા કહ્યું હતું, પરંતુ વિભાગના તબીબોએ રૂપેશના મૃત્યુ બાદ પરિવારને પોસ્ટમોર્ટમ કરવા બાબતે કહ્યું હતું। જોકે તેના કાકાએ પીએમ નહીં કરવાનું કહી જરૂરી કાગળો પર તે બાબતની સહી પણ કરી હતી। મૃતક રૂપેશના પિતા ધર્મેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે પુત્ર રૂપેશ અશોકના દારૂના અડ્ડા પર કામ કરતો હતો। દરમિયાન પોલીસ તેને પકડી ગઈ હતી, પરંતુ તેને સિવિલમાં દાખલ કરાયો ત્યાં સુધી તેના કોઈ સમાચાર મળ્યા ન હતા। તેની તબિયત લથડી ગયા બાદ એમને જાણ કરાઈ હતી અને તે દિવસે થોડા સમય બાદ તેનું મોત થયાનું કહેવાયું હતું। રૂપેશના શરીરે કરંટ અપાયો હોય તેવા નિશાન દેખાયા હતા। સિવિલના તબીબોએ ઇન્ફેક્શન થવાને લીધે મોત થયું હોવાનું કહી પીએમ કરાવ્યા વગર તેમને લાશ સોંપી હતી। પુત્ર રૂપેશ સાથે કંઈ અજુગતું બન્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો। રૂપેશ તેમનો એકનો એક પુત્ર હતો। મેરા નામ ધર્મેન્દ્ર દુબે હૈ। મેરા લડકા કી ડેટ હો ગઈ હૈ। ઉસકો પીને કી હેબિટ થી। दारू गड्ढे में रहता था। वो दारू गड्ढे वालों को अपने केस के अंदर ऊपर खर्चा पानी देकर भेज देते थे, लेकिन इस बार कुछ हमको जानकारी भी नहीं मिली। आपके लड़के का क्या नाम था? रूपेश दुबे। और कौन से अड्डे पे वो जाता था? पटेल नगर के। पटेल नगर में किसके यहाँ पर? अशोक के। अशोक। अच्छा, ये आपको कब जानकारी मिली कि आपका लड़का सिविल हॉस्पिटल में, और किस तरह से जानकारी मिली? वो अड्डे वाले यहाँ थे, कल 10-11 बजे तक आए थे। तो वही घर पे बोले भाई सीरियस है, वहाँ जाके लोग देखे हुए, हम लोग ड्यूटी पे थे। पहुँचते पहुँचते पता लगा डेड हो गई। लेकिन डेड होने के बाद बॉडी इतनी डिस्पोज नहीं होती है ना, हॉस्पिटल वाले सिविल वाले पीएम किए न खुश किए, दे दिए सीधा। आपने जब बॉडी देखी है तो बॉडी किस तरह से थी, और कहीं उस पर आपके लड़के को चोट लगी हो, किसी ने कुछ मार की निशान हो? उसके ऊपर करंट जैसा निशान लग रहा था, दोनों हाथ पे काला काला हो गया था, और प्राइवेट पार्ट पे भी काला हुआ था। अच्छा, तो आपको ये लगता है कि करंट दिया गया उसको? करंट दिया गया है। और जल्दी करना पड़ा कि बॉडी एक्सपोज हो रही थी, ज्यादा टाइम रख नहीं सकते, ज्यादा दिन हो गया था उसको, लग रहा था ज्यादा टाइम से मर रहा है। तो आपके लड़के की बॉडी भी बिना पीएम के डॉक्टरों ने आपको दे दी है। आपका उसका अंतिम संस्कार कब किया आपने? करीब 8 बजे तक। 8 बजे तक अश्विनी कुमार पे। अच्छा, आपको कुछ डाउट है किसी के ऊपर? कि पुलिस वाले के ऊपर ही डाउट। बराबर है। आपके लड़के के ऊपर उधना पुलिस स्टेशन में दारू का केस हुआ है, और उसके बाद में उसको लाजपुर लेके जाया गया है। तो जब उसके ऊपर दारू का केस हुआ, उसको अरेस्ट किया है, तो आपको कोई उसकी जानकारी है? कुछ जानकारी नहीं, ना हॉस्पिटल में एडमिट किए तब जानकारी दी है, ना कुछ नहीं दी है। अच्छा, सीधा आ रहा है, लेट हो रही सब। अच्छा, तो आपने इस बारे में कोई शिकायत की है पुलिस? अभी नहीं की है। क्या चाहते हैं आप, इसमें कोई कार्रवाई करना चाहते हैं? कुछ कार्रवाई इतना है, इंसान मिल जाए बस। છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં કોરોનાના નિયમો તોડી અને તેમાં પણ પોલીસ કમિશનર જાહેરનામાનો સતત ભંગ કરી જાહેરનામા જન્મદિવસની ઉજવણી કરવાની અનેક ઘટના સામે આવી છે। કોરોનાની મહામારી વચ્ચે પણ કાયદાઓનો છડેચોક ઉલ્લંઘન કરીને જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પહેલા બુટલેગર, પછી પોલીસ કર્મચારી, રાજકીય આગેવાન અને હવે એક યુવાને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી છે।
સુરતના સૈયદપુરા ખાતે રહેતા યુવાને પોતાના મિત્ર સાથે જાહેરમાં અને તે પણ ખંજર વડે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ યુવાન કેક કાપવા સાથે હુકાના પણ દમ મારતો જોવા મળે છે. આ ઘટનાનો જ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે જન્મદિવસની ઉજવણી કરતા યુવાનો કોરોનાની ગાઈડલાઈન તો ઠીક પણ પોલીસ કમિશનર જાહેરનામાની પણ એસી તેસી કરતા જોવા મળ્યા હતા. આ યુવાનનો જન્મદિવસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે સુરતની લાલગેટ પોલીસે આ યુવાન પર કાયદેસરની કાર્યવાહી કરી છે. જોકે આ વિડીયો વાયરલ થતાની સાથે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. થોડા દિવસ પહેલા પણ સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. શહેરના પોલીસ સ્ટેશન પાસે જાહેરમાં જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં મશગુલ ઇસમો પૈકી એક પણ વ્યક્તિ માસ્ક પહેર્યું ન હોવાને કારણે ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. જોકે સૌથી આશ્ચર્યની વાત એ હતી કે આ તાઇફામાં ભાજપના પૂર્વ પ્રદેશ આઈટી સેલ સાથે સંકળાયેલા કાર્યકરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ઉધના પોલીસ સ્ટેશન નજીક મિલિંદ પાટીલ નામના વ્યક્તિની જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. રસ્તા પર કેક કાપીને ઉજવણી કરવામાં ભાન ભૂલેલા આ લોકોએ COVID-19ની ગાઈડલાઈનનો ધરાર ભંગ કરીને તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. લિંબાયત ઝોનના દબાણ ખાતાના કર્મચારી પર એક દબાણકર્તાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દબાણ ખાતાના કર્મચારીઓ આ હુમલાથી માંડમાંડ બચ્યા હતા. બીજી તરફ આ હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે, પરંતુ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા ઢોરપાટી તેમજ ડિમોલિશન સમયે ઘણીવાર ફરજ પર હાજર કર્મચારીઓ પર હિંસક હુમલાઓ થાય છે, વહેલી મોડી પોલીસ ફરિયાદો થતી હોય છે, પરંતુ કોઈ કડક કાર્યવાહી ના થવાના કારણે તથા આવા બનાવો અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. લિંબાયત ઝોનની દબાણ ખાતાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી. તે દરમિયાન મોડેલ ટાઉન પાસે દબાણ ખાતાની ટીમ વાહનમાં બેઠી હતી. તે વેળાએ એક દબાણકર્તાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. અચાનક હુમલાનો પ્રયાસ થતાં અધિકારીઓ હેબતાઈ ગયા હતા અને અફરાતફરી મચી જવા પામી હતી. કર્મચારીઓએ હુમલો કરનારા આરોપીઓને પકડીને દબાણ ખાતાના વાહનમાં પૂરી દીધો હતો, પરંતુ આ મામલે પોલીસને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ હવે સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે દબાણ ખાતાના કર્મચારીઓ હુમલાખોર યુવકને પકડીને ભારે જહેમતે વાહનમાં બંધ કરે છે. આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે હુમલાખોર યુવકને લિંબાયત ઝોન કચેરીએ કર્મચારીઓ લઈને આવ્યા હતા. ત્યાં હાજર તમામ આસિસ્ટન્ટ જુનિયર ઇન્જિનિયર સુપરવાઇઝર અને બેલદારોએ પોલીસ તંત્ર અને મનપાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. જોકે કોઈ સકારાત્મક પ્રત્યુત્તર ના મળતા એ અસામાજિક વ્યક્તિને થોડા સમય બાદ મુક્ત કરવાની ફરજ પડી હતી. સુરત સહિત ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું હોય એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશની સાથે અરબી સમુદ્રના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરમિયાન સુરતમાં સતત 3જા દિવસે વરસાદ નોંધાયો છે. સુરત સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ નોંધાયો છે. સુરત સહિત ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું શરૂ થવાની હજી થોડો સમય બાકી છે. કેરળની સાથે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું હોય એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં હવામાન ખાતાએ ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે. આ સાથે બીજું સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાતના કાંઠે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર છવાયેલું છે. જોકે બંને સમુદ્રની સપાટીથી પર છે, પરંતુ તેમ છતાં બબે સિસ્ટમને કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સવારે અને સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સુરતીઓ વહેલી સવારે પડેલા વરસાદના કારણે લોકો થોડી ઠંડક અનુભવી રહ્યા છે. સતત 3જા દિવસે ધીમી ધારે આવેલા વરસાદના કારણે વાતાવરણમાં આહલાદક ઠંડો પવન ઓસરી ગયો હતો. પરિણામે ગરમીનો પારો નીચે ગગડ્યો હતો. પાલ, રાંદેર, અડાજણ, વેસુ, વરાછા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં ઠંડક પહોંચતા સુરતીઓએ ગરમીથી રાહત મેળવી હતી. વિધિવત રીતે ચોમાસું શરૂ થવાની હજી થોડો સમય બાકી છે. મોટા વરાછામાં રહેતા 70 વર્ષીય ફૂટબોલ પ્લેયરને પરિવારજનો દિલ્હી ખાતે મેચ રમવા ન જવા દેતા ફાસુખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે પરિવારજનો કહે છે કે તે આવું ન કરી શકે. 2 દિવસથી તેનો કસરત કરવાનો દોરડો તૂટી ગયો હતો. દુપટ્ટાથી તે કસરત કરતો હતો અને અકસ્માતે તેને ફાંસો લાગ્યો હોઈ શકે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછામાં આવેલા સુદામા ચોક નજીક પુલહિલ અપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઈ ઢાકેચા જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
તેમની સંતાનમાં 70 વર્ષીય સની નામનો પુત્ર છે. સની એસ્પાયર સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યો હતો. સાથે પોતે એક ફૂટબોલ પ્લેયર પણ હતો. તેને દિલ્હીમાં પોતાના સિનિયર સાથે ફૂટબોલ મેચ રમવા માટે જવું હતું. આ બાબત તેણે પરિવારને જાણ કરી પરવાનગી માંગી હતી, પરંતુ હાલમાં કોરોનાની મહામારીના કારણે પરિવારે દિલ્હી જવા માટે ના પાડતા માઠું લાગી આવ્યું હતું. જેથી સનીએ શનિવારે સાંજના સમયે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફા સુખાઈ આપઘાત કરી લીધો હતો. પીએસઆઈ એસવી ચૌધરીએ કહ્યું કે સનીને પરિવારજનો દિલ્હી મેચ રમવા જવાની ના પાડતા તેને આપઘાત કર્યો હતો. બીજી તરફ પરિવારજનો કહે છે કે તેને માઠું લાગ્યું હતું, પણ બે દિવસથી તેનો કસરત કરવાનો દોરડો તૂટી જતા તે દુપટ્ટાથી કસરત કરતો હતો. જ્યારે તેની લાશ મળી ત્યારે દુપટ્ટો પંખામાં ભેરવાયેલો હતો, એટલે અકસ્માતે ફાંસો લાગ્યાની શંકા છે. પરિવારજનો કહે છે કે સની આવું કોઈ દિવસ ન કરી શકે. તો બીજી તરફ એવી પણ આશંકા છે કે સગીર ડેલી દોરી કૂદવાની કસરત કરતો હતો. બે દિવસ પહેલા દોરી તૂટી ગઈ હતી, જેથી દુપટ્ટો વડે કૂદવાની કસરત કરવામાં કદાચ પંખામાં દુપટ્ટો ભેરવાઈ ગયો હોય અને જેના કારણે ફાંસી લાગી ગઈ હોય એવું પોલીસે જણાવ્યું છે. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું, તેમાં ગળેફાંસો લાગવાથી મોત થયાનું તારણ તબીબોએ જણાવ્યું હતું. 17 વર્ષીય ફૂટબોલ પ્લેયર રોજ સાંજે 7-8 કસરત કરતો હતો. કસરત કરતી વેળા ટેપ વગાડતો હતો. લગભગ એકાદ કલાક પછી સગીર બહાર ના આવતા માતા રૂમમાં જોવા ગઈ તો પુત્ર પંખામાં લટકેલો હતો. ટીજી સોલાર કંપનીમાં ભાડેથી ગાડી મૂકવાની બહાને 354 જેટલી ગાડીઓ લીધા બાદ ટ્રાવેલર્સના માલિકે તમામ ગાડીઓ બારેબાર સગે વગે કરી નાખવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જોકે સતત ફરિયાદો બાદ આખરે ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સોલાર કંપનીમાં ગાડી ભારે રાખીને બરોબર વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જોકે અહીંયા એક બે નહીં પણ 354 ગાડી વેચી નાખવાની વાત સામે આવતા આખરે ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે, જેમાં સુરતના ભાટેના ખાતે આવેલ અંબિકા ચોક ખાતે રહેતા અમરકુમાર વીરાભાઈ પટેલ મહાકાલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ભાગીદારીમાં ધંધો કરે છે. અમરકુમારે ધંધાને લઈને જયગુગા ટૂર એન્ડ ટ્રાવેલ્સના કેતુલ પ્રવીણ પરમાર, જે હાલમાં કામરેજ ખાતે રહે છે, તેમની સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ધંધાકીય કામ માટે અવારનવાર મળતા મિત્રતા થઈ હતી. દરમિયાન કેતુલ પરમારે ગત તારીખ 12 ઓક્ટોબરના રોજ ફોન કરી પર્વત પાટિયા પાસે મળવા માટે બોલાવ્યો હતો. ત્યાં કેતુલ પરમારે તેને ટીજી સોલાર પ્રાઇવેટ લિમિટેડ ઝઘડિયા ગુજરાતની કંપનીનો કોન્ટ્રાક્ટ મળ્યો છે અને કંપનીમાં ગાડી ભાડે મૂકવાની છે, સારું ભાડું મળશે હોવાનું કહ્યું હતું. કેતુલે પરમારની વાતોમાં આવી અમરકુમારે પહેલા તેની ગાડીઓ મૂકી હતી, જેનું સમયસર ભાડું મળતા અમરકુમારને વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ કેતુલ પરમારે બીજી ગાડી તમારા ઓળખીતા કે સગા સંબંધીઓ ગાડી કંપનીમાં લગાવી હોય તો આપજો, ગાડીઓનું ભાડું સારું મળે છે. અમરકુમારે તેની ગાડીનું ભાડું સમયસર મળતું હોવાથી તેમના હસ્તક અલગ અલગ કંપનીની 142 અને અન્ય સગા તથા મિત્રોની 112 ગાડીઓ આપી હતી. કેતુલ પરમારે તમામને શરૂઆતમાં ભાડું આપ્યા બાદ ગાડી બારોબાર સગેવગી કરી નાખી હતી. તેમજ અમરકુમારના સાઢુ અને સાળીની ગાડીના બોગસ દસ્તાવેજ બનાવી બીજાના નામે પણ ટ્રાન્સફર કર્યા હતા. કેતુલ પરમારે ટીજી સોલાર કંપનીમાં ભાડેથી ગાડીઓ મૂકવાને બહાને લીધા બાદ કારોબાર સગે કરવગે કરી નાખતા ગાડી માલિકો દોડતા થયા હતા. બનાવ અંગે અમરકુમારે ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે કેતુલ પરમાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. એક ફરિયાદી અમર પટેલ, જે પોતે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે, તેની પાસે એક કેતુલ પરમાર, જે પોતે પણ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે, જે આપણો આરોપી છે, એની પાસે આવે છે અને તેને એક મેલ બતાવે છે અને તેને જણાવે છે કે મને એક ટીજી સોલર પ્રાઇવેટ લિમિટેડ નામની એક સોલર કંપની છે જે ઝઘડિયા ખાતે આવેલ છે, તેનો મને એક કોન્ટ્રાક્ટ મળેલો છે જેમાં મારે ગાડીઓ ફેરવવાની છે. તો આપ પોતે પણ જો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરો છો તો અમુક ગાડીઓ જે આપની પાસે હોય તો મને એ ગાડીઓ આપવી, જેથી હું આપને એ પર્ટિક્યુલર પર ડે હું આપને એ કમિશન આપી શકું અને જે કાર માલિક હોય તેને હું મહિનાનું એ પર્ટિક્યુલર ભાડું આપી શકું. આ રીતની આખી વાત કરેલ, જેથી ફરિયાદીએ પોતે અમર પટેલે સૌ પ્રથમ એની પોતાની ગાડી આપેલ, જે 18,000 પર મહિના, એટલે દર મહિનાના 18,000 પેટે તેને પોતાની ગાડી આપેલ. એક મહિના બે મહિના સુધી તેને એ ભાડું મળેલ, જેથી એ તેને જાણકારી એ પોતે એક એજન્ટ તરીકે એને જાણકારી બીજા કાર માલિકોને આપેલ અને કાર માલિકોને આ વસ્તુ ગમેલ, જેથી અલગ અલગ કાર માલિકો સામે આવે છે અને કેતુલ પરમારને ગાડી આપવાની પોતે પણ જાહેરાત કરે છે કે હું પણ આ ગાડી આપું. હવે કેતુલ પરમાર એવી એમને જાણકારી આપે છે કે દરેક કાર માલિક જે તે કંપની સાથે કરાર નહીં કરી શકે, જેથી આજે આપણો ફરિયાદી છે અમર પટેલ, તેને તે જણાવે છે કે તું એનો પાવરદાર બન, દરેક ગાડીના પાવરદાર બન અને એ પાવરદાર બનવાથી એ પોતે પાવર ઉપરથી એક ભાડા કરાર કરશે
એ ભાડા કરાર ડાયરેક્ટ કંપની થ્રુ થશે. એટલે એવી રીતની એક લલચામણી અને લોભામણી જે ઓફર આપે છે, અને દરેકને એક મહિના બે મહિના સુધીનું કમિશન અને ભાડા કરાર પેટે ભાડાના રૂપિયા આપે છે, જેથી બધાને પહેલાં વિશ્વાસ આમાં કેળવાય છે. પણ એપ્રિલ મહિનાથી આ ભાડા ચૂકવવાનું બંધ કરી દીધેલ છે અને કમિશન પણ આપવાનું બંધ કરી દીધેલ છે, જેથી આપણા ફરિયાદીની હેઠળ 142 ગાડીઓ મળેલ છે. તે ઉપરાંત બીજા એજન્ટોની ટોટલ 112 ગાડી, એમ કુલ મળીને 254 ગાડીઓનું આખું આ કૌભાંડ આચર્યું છે. હાલ આ આરોપીની તપાસ ચાલુ છે અને આ ફરિયાદ દાખલ થયેથી અત્યાર સુધી ઇકોસેલ દ્વારા 12 ગાડીઓને કબજે કરવામાં આવી છે અને હજુ હાલ આગળની તપાસ ચાલુ છે. મોટા વરાછામાં અબ્રામા ચેકપોસ્ટ પાસે 5 દિવસ પહેલા 23.42 લાખનું 4.5 કિલોનું ચરસ પકડાયું હતું. ચરસ આપનાર હિમાચલ પ્રદેશમાં રહેતા લાલારામ ઉર્ફી રાધેશ્યામ ઠાકોરને પકડવા અમરોલી પોલીસની ટીમ હિમાચલ પહોંચતા આરોપીઓને પકડવામાં સફળતા મળ્યાની વાત છે. ચરસના પકડણમાં પોલીસે ફેશન ડિઝાઇનર નિકિતા દલસુખ ચોડવડિયા સહિત 5ની ધરપકડ કરી છે, જેમાં નિકિતાનો બોયફ્રેન્ડ જેની શંભુ ખેની મુખ્ય સૂત્રધાર છે. જેનિશ તેની મહિલા મિત્ર અને ડ્રાઈવર સાથે હિમાચલ પ્રદેશથી 4.5 કિલો ચરસ લાવી તેમાં મિશ્રણ કરી ડબલ રૂપિયા કમાતા હતા. ચરસમાં ટોગી, ફ્લેવર વગરની ચોકલેટ અને મહેંદી નાખી થોડું ઘણું પાણી મિશ્રણ કરી ડબલ માલ તૈયાર કરતી હતી. પછી ટોગી ચરસની 1 તોલા અને 2 તોલાની ગોળીઓ બનાવી તેના રેગ્યુલર કસ્ટમરોને આપતા હતા. ટૂંકમાં જેનિશ ચરસ લાવી જિજ્ઞેશ ઉર્ફે મોન્ટુ કિરીટ પટેલ અને હાર્દિક ઈશ્વર પટેલ જેવા પેડલરોને સપ્લાય કરી 15 દિવસમાં માલ વેચી 30-35 લાખની કમાણી કરી લેતા હતા. મોટેભાગે ચરસનો નશો સિગરેટના કાગળમાં તમાકુ સાથે ચરસ મિશ્રણ કરી નબીરાઓ નશો કરતા હોય છે. અમરોલી પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. ટૂંકમાં આ કેસમાં પોલીસ આરોપીઓની મોબાઈલની છેલ્લા 1 વર્ષની કોલ ડિટેલની તપાસ કઢાવે તો ઘણા નબીરાઓના નામ બહાર આવી શકે તેમ છે. લીંબાયત પોલીસે મીઠીખાડી વિસ્તારમાં રજા ચોક પાસે આવેલ એક મકાનમાંથી 3 ખાટકીઓને પકડી તેમની પાસેથી 60 કિલો ગૌમાંસ કબજે કર્યું છે. પોલીસે બાતમીના આધારે મીઠીખાડી વિસ્તારમાં રજા ચોકમાં એક મકાનમાં દરોડો પાડતા આરોપીઓ શકીલ સલીમ શેખ, મુસ્તાક મહેમૂદ ખાન કુરેશી અને ઈશાક ફારૂન શેખ મળી આવ્યા હતા. પોલીસે તેમના કબજામાંથી 60 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. એફએસએલમાં તપાસ કરાવતા આ માંસ ગૌમાંસ હોવાનું સ્પષ્ટ થયું હતું. લીંબાયત પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આરોપી મુખ્તાર ઇસ્માઇલ ખાનની વોન્ટેડ જાહેર કર્યો છે. ચોક બજાર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરીને હેન્ડવર્કની જોબ અપાવવાના બહાની ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં કોઈને જાણ કરી તો તેના ભાઈ પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચોક બજારના વેડ રોડ વિસ્તારમાં રહેતા પરિવારમાં પતિ પત્ની ઉપરાંત 17 વર્ષીય દીકરી રોશની છે. નજીકમાં વેડ રોડ પર શિવસાયા સોસાયટીમાં રહેતો આરોપી રમેશ ઉર્ફે રામલો ઉર્ફે રામ ભરત પાંડવ પરિચિત મહિલાઓને કાપડ પર સ્ટોન ચોટાડવાનું હેન્ડવર્કનું જોબવર્ક આપવાનું કામ કોન્ટ્રાક્ટ પર કરે છે. ડિસેમ્બર 2020માં આરોપી રમેશે રોશનીની માને કહ્યું કે રોશનીને તેને ત્યાં મોકલશો તો તે હેન્ડવર્કનું જોબ અપાવશે, તેથી આર્થિક મદદ પણ થશે. તેથી રોશનીની માએ તેણીને હેન્ડવર્ક માટે રમેશને ત્યાં મોકલતી હતી. ત્યારે રમેશે એક વખત રોશની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પછી રમેશ તેણીને ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કરી તો તારા ભાઈ પિતાને જાનથી મારી નાખીશ. ત્યારબાદ રમેશે વારંવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. રમેશથી તસ્તર રોશનીએ શનિવારે માતા પિતાની આ બાબતે જાણ કરી હતી. રોશનીની માતાએ આરોપી રમેશ વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી પરણેલો છે અને 1 સંતાન છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઝરીના કારખાનામાં આજે વહેલી સવારે આગ લાગતા સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી, જ્યારે કારખાનાની અંદર રહેતા કારીગરો પણ પોતાનું જીવ બચાવી બહાર દોડી આવ્યા હતા. ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સચિન જીઆઈડીસીના રોડ નંબર 8 પર ઝરીનું કારખાનું આવેલું છે. જોકે હાલમાં ફક્ત દિવસ પાળીમાં જ કારીગરો કામ કરે છે અને કેટલાક કારીગરો ત્યાં જ રહે છે. દરમિયાન આજે વહેલી સવારે અચાનક કારખાનામાં આગ લાગી ગઈ હતી. અંદર કેમિકલના ડ્રમ અને જરીનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની ગઈ હતી, જેને કારણે અંદર રહેલા કારીગરો અને આજુબાજુના લોકો બહાર દોડી આવ્યા હતા અને ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. જ્યારે ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ભેસ્તાન એન્ડ ડુબાલ ફાયર સ્ટેશનથી ફાયરના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને આગ ઓલવવાની તેમજ આગ પર કાબુ મેળવવા માટેની જહેમત શરૂ કરી હતી. જોકે આ આગ ફાયર જવાનોને ભારે જહેમત બાદ ઉઠાવતા 5-6 કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગઈ હતી. જોકે કારખાનામાં મૂકેલા 4-5 જેટલા કેમિકલના ડ્રમ તથા ઝરીના ફિસકાણ બોક્સ સહિતની ચીજવસ્તુઓ બળી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.
સુરત શહેરમાં કેટલાક સમયથી માસૂમ બાળકોની રસ્તે રજાતી હાલતમાં તરછોડી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જોકે પાંડેસરા વિસ્તારમાં 2 માસની માસૂમ બાળકીની નિષ્ઠુર વ્યક્તિએ રસ્તે રજાતી હાલતમાં પણ છોડી ગયા હતા. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેસ્તાનના એસએમસી આવાસ નજીકમાં ડિવાઈડર નીચે આજે વહેલી સવારના 2 માસની એક અજાણી બાળકીને કોઈ નિષ્ઠુર વ્યક્તિ રજાતી હાલતમાં મૂકીને જતા રહ્યા હતા. જોકે ત્યાંથી પસાર થતા વ્યક્તિની નજર ફૂલ જેવી માસૂમ બાળકી પર પડી હતી, જેથી તેને 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં NICUમાં દાખલ કરી છે. આ અંગે પાંડેસરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં આવેલા સોનોગ્રાફી રૂમમાં આજે બપોરે ડોક્ટર દ્વારા દર્દીનું સોનોગ્રાફી કરવામાં આવી રહ્યું હતું. તે સમયે અચાનક એસીના બોર્ડમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થતા ધડાકો થતા ધુમાડો નીકળવા માંડ્યો હતો, જેને કારણે ત્યાં હાજર દર્દીઓ અને તેમના સંબંધી તથા ડોક્ટરો સહિતના સ્ટાફમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. જોકે ત્યાં ધુમાડાને લીધે ત્યાં સાયલેન્ટ વાગવાનું શરૂ થઈ ગયું હતું, જેને લીધે ત્યાં કર્મચારી તથા સિક્યુરિટી ગાર્ડ અને વાયરમેન સહિતના વ્યક્તિઓ દોડી આવ્યા હતા અને તરત જ પરિસ્થિતિને કંટ્રોલમાં કરી હતી, જેથી ત્યાં હાજર દર્દીઓ અને તેમના સંબંધી ડોક્ટર સહિતના સ્ટાફમાં રાહતનો શ્વાસ લીધો હતો. બાદમાં થોડા સમયમાં ફરી તે રૂમમાં સોનોગ્રાફી કરવાનું શરૂ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કોઈ પણ રોગની સફળ અને સચોટ સારવાર માટે સૌપ્રથમ એ રોગની ઓળખ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. શરીરમાં કોરોનાની હાજરી માટે જે રીતે HRCT ટેસ્ટ જરૂરી છે, એ જ રીતે કોરોનાથી શરીરમાં કેટલા પ્રમાણમાં ઇન્ફેક્શન ફેલાયું છે એ જાણવા રેડિયો ડાયગ્નોસિસનું આગવું મહત્વ છે, જેથી દર્દીને તાત્કાલિક સારવાર આપીને જીવન બચાવી શકાય. નવી સિવિલના રેડિયો ડાયગ્નોસિસ વિભાગે કોરોનાની બંને લહેરમાં સિટી સ્કેન, એક્સરે તથા સોનોગ્રાફીની 24 કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને કોરોનાના નિદાન સારવારમાં આગવું યોગદાન આપ્યું છે. અહીંના સ્ટાફે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં 36,572 એક્સરે, 1484 સિટી સ્કેન, 2472 સોનોગ્રાફી કરી છે. ઉપરાંત મ્યુકર માઇકોસિસના 200 MRI, 97 અને કલર ડોક્ટરના 78 રિપોર્ટ પણ કરાયા છે. વિભાગના કુલ 84 જેટલા કર્મયોગીમાં 70% મહિલાઓ ફરજ નિભાવી રહ્યા છે, જેમણે દિવસ રાત જોયા વિના ઇમેજિંગની કાબિલેદાદ કામગીરી નિભાવી છે. સુરતની નવી સિવિલમાં રાજ્યનું એકમાત્ર વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી ધરાવતું ફિલિપ્સ કંપનીનું 256 સ્લાઇસ સિટી સ્કેનર મશીન ઉપલબ્ધ છે, જે માત્ર 5 મિનિટમાં કોવિડ દર્દીનો HRCT રિપોર્ટ આપે છે. સુરત સિવાય રાજ્યની અન્ય કોઈ પણ સરકારી હોસ્પિટલમાં આ પ્રકારનું અદ્યતન મશીન ઉપલબ્ધ નથી. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓના અભૂતપૂર્વ ઘસારાને પહોંચી વળવા અને તેમના ઝડપી નિદાન માટે આ મશીન આશીર્વાદરૂપ બન્યું છે. સુરતમાં કોરોનાનું વાવર યથાવત રહેતા સિટીમાં સત્તાવાર રીતે 1 અને જિલ્લામાં 1 મરી, કુલ 2 દર્દીના મોત થયા હતા. સિટીમાં નવા 91 અને જિલ્લામાં 50 મરી, કોરોનાના નવા 141 દર્દી નોંધાયા છે. તો શહેરમાંથી વધુ 105 અને ગ્રામ્યમાંથી 79 મરી, કુલ 184 દર્દીને રજા અપાઈ હતી. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં લસકાણાના 65 વર્ષના વૃદ્ધનું સ્મિમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે ગ્રામ્યમાં ઓલપાડના 85 વર્ષીય વૃદ્ધ મોતને ભેટ્યા હતા. સિટીમાં સૌથી વધુ રાંદેરમાં 19 અને લિંબાયતમાં 16 કેસ છે. સિટીમાં નવા 91 કેસ સાથે કુલ કેસ 1,10,276 અને મૃત્યુઆંક 1,617 થયો છે. ગ્રામ્યમાં નવા 50 મઈ કુલ કેસ 31,630 અને મૃત્યુઆંક 470 છે. સિટી ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 1,41,906 અને મૃત્યુઆંક 2,087 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 1,07,016 અને ગ્રામ્યમાં 30,213 મળીના કુલ આંક 1,37,229 થયો છે. નવી સિવિલની કોવિડ બિલ્ડિંગમાં 1 અને પાલિકાની સ્વિમેર હોસ્પિટલમાંથી 7 વ્યક્તિના મૃતદેહને કોરોનાની ગાઈડલાઈન મુજબ પેક કરીને સ્વજનોને આપ્યા હતા. સિટી કેસોમાં 2 પ્રાઇવેટ ડોક્ટર, 6 વિદ્યાર્થી, 4 વ્યવસાયી, શિક્ષક, 2 દુકાનદાર અને વકીલ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. આજથી રાજ્યની સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની ઓનલાઈન શરૂઆત. સુરતમાં યુવાનો કોરોના ભૂલ્યા, ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો માસ્ક વગર ક્રિકેટ રમતા નજરે ચડ્યા. લાજપોર જેલમાંથી સિવિલ લવાયેલા કેદીનું મોત, પોસ્ટમોર્ટમ વગર લાશ સોંપતા વિવાદ કંઈક અજુગતું બન્યું હોવાનો પરિવારનો આક્ષેપ. યુવાની મિત્રો સાથે જાહેરમાં હુક્કો પીધા બાદ ખંજરથી કાપી કેક, નિયમોની કરી એસી ટેસ્ટ.
લિંબાયતના મોડેલ ટાઉન પાસે દબાણ ખાતાના કર્મચારી પર હુમલાનો પ્રયાસ, યુવકને પકડી દબાણ ખાતાના વાહનમાં ભારે જહેમતે બંધ કર્યો. અને સુરતમાં ચોમાસા જેવો માહોલ, સુરત સહિત ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા સતત ત્રીજા દિવસે પણ વરસાદ પડ્યો. આ સાથે સુરત ચેનલના સમાચાર સમાપ્ત થાય છે. નમસ્કાર.